तो विद्यार्थी मित्रों हवे मिताली अने अनुजे कह्युं। हवे आज जुओ मिताली अने अनुज शुं कहे छे, जेवी रीते भूपेन अने चमेलीए पोतानो परिचय आप्यो हतो गया वीडियोमां, एज रीते आजे हवे मिताली अने अनुज पोतानी वात करशे। तो मिताली अने अनुज राजकोटथी आव्या छे। मिताली अने अनुज क्यांथी आव्या छे? बंने राजकोटथी आव्या छे। તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા, એમને શું કરે, બધાને રાજકોટના ચિત્રો બતાવ્યા છે। એક ચિત્રમાં ઊંચું બિલ્ડિંગ જોઈ ભૂપેને કહ્યું, ઓહ કેટલા ઊંચા મકાનો, તમે લોકો કેવી રીતે જાણો છો? ચિત્રમાં જોઈ શકીએ છીએ આપણે કે રાજકોટમાં કેવા મકાનો છે, ઊંચા। હવે આવા ઊંચા બિલ્ડિંગવાળા મકાનોને આપણે શું કહી શકીએ છીએ? બહુમાળી મકાનો કહી શકીએ છીએ, કે એક જ પ્લોટ હોય અને એના ઉપર ઘણા બધા કુટુંબો આવી રીતે મકાન બાંધી અને રહેતા હોય છે। આવા મકાનોને શું કહીશું આપણે? બહુમાળી મકાનો કહી શકીએ છીએ। તો હવે ભૂપેનને કેવો પ્રશ્ન થયો કે તમે લોકો આવા મકાનો ઉપર ચડવા માટે કેવી રીતે જતા હશો એમ કમ? તો બહુમાળી મકાનમાં લિફ્ટ અને શેની વ્યવસ્થા હોય છે? સીડીની વ્યવસ્થા હોય છે। આ મકાનો જુઓ અને શોધો કે તમારા વિસ્તારના મકાનો જેવા મકાનો છે। આ મકાનોને આપણે ધ્યાનથી જોવાના છે। તો હા, અમારા વિસ્તારમાં રાજકોટ શહેરમાં જોવા મળતા મકાનો જેવા જ છે। આપણા વિસ્તારમાં એવા મકાનો હોય છે, અમારા શહેરમાં પણ સાદા મકાનો, ઝૂંપડી, બહુમાળી મકાનો અને પાકા મકાનો જોવા મળે છે। આપણે પણ આપણા આજુબાજુના વિસ્તારમાં એટલે કે ઝૂંપડી, પછી બહુમાળી મકાનો અને પાકા મકાનો જોયા છે। બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે? આપણે જોયું છે કે આવા જે લોકો ફ્લેટમાં રહેતા હોય એમના ઘરોમાં કેવી વ્યવસ્થા હોય છે જવા માટે? તો બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે દાદર અને લિફ્ટનો ઉપયોગ હોય છે। આ લિફ્ટ દ્વારા આપણે ખૂબ જ ઝડપથી અને આસાનીથી ઉપરના માળ સુધી પહોંચી શકીએ છીએ। લિફ્ટ દ્વારા આપણે ઝડપથી ઉપરના માળ સુધી જઈ શકીએ છીએ। કેટલાક શોપિંગ મોલમાં તો ચાલતા દાદર જેવી વ્યવસ્થા પણ હોય છે। અહીંયા દેખાય છે ને ચિત્રમાં કે કેવી સીડી ચાલતી હોય, એવી સીડીની પણ વ્યવસ્થા હોય છે। તો મોલ અને શોપિંગ મોલમાં આપણે આવું બધું જોયું। નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે। જુઓ નવી દિલ્હી એ શું છે? આપણું ભારતનું પાટનગર। નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે, એટલે કે ગામડાઓમાંથી શહેરમાં લોકો શું કરવા જાય છે? કામની શોધમાં જાય છે। આ લોકો શહેરમાં સ્થાયી થાય છે, એટલે કે ત્યાં રહેવા માટે જતા હોય, પછી કામ મળી રહે એટલે ત્યાં જ રોકાઈ જતા હોય છે। અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે, એટલે કે ત્યાં જાય એટલે શું, બધા લોકો ત્યાં નોકરી માટે જાય એટલે જગ્યા થોડી હોય અને માણસો વધુ હોય। ઘણા લોકો પાસે મકાન ન હોતા નથી, એટલે કે ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને મકાનો હોતા નથી, તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે। કેટલાકની પાસે ઘર પણ હોતું નથી, આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય, રોડ પર, ફૂટપાથ પર, સ્ટેન્ડ પર। એટલે કે આવા લોકો, એમને જગ્યા ના મળે રહેવાની તો શું કરે, એ લોકો ફૂટપાથ પર પણ રોકાઈ જતા હોય છે, જ્યાં જગ્યા દેખાય ત્યાં એ લોકો રોકાઈ જતા હોય છે। હવે કાશીરામનો વારો આવ્યો। કાશીરામે બધાને કહ્યું, કાશીરામ શું કહે છે બધાને? હું રાજસ્થાનથી આવ્યો છું। કાશીરામ ક્યાંથી આવ્યા છે? રાજસ્થાનથી આવ્યો છું। અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે। રાજસ્થાનમાં શું થાય છે? વરસાદ ખૂબ જ ઓછો પડતો હોય છે।
અહીં ખૂબ ગરમી હોય છે, ત્યાં વરસાદ ઓછો હોય માટે ગરમી વધુ પડતી હોય છે. અમે માટીના મકાનમાં રહીએ છીએ. ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે. છાપરા કાંટાવાળા ઘાસના બનાવેલા હોય છે. એ લોકો માટીના મકાનમાં રહે છે માટે એમની છત કેવી હોય છે? ઘાસની બનાવેલી હોય છે. માટીના ઘરમાં રહેનારે શું શું ધ્યાન રાખવું પડે છે? તો માટીના ઘરમાં જે લોકો રહે છે એ લોકોએ કેવા પ્રકારનું ધ્યાન રાખવું પડતું હોય છે? માટીના ઘર બનાવેલા મકાનની દિવાલો પણ માટીની બનેલી હોય છે. માટીના ઘરોની દિવાલો શેની હોય છે? માટીની બનેલી હોય છે. એટલા માટે આવી દિવાલોને સમયાંતરે લીંપણ કરતા રહેવું પડે છે. આ દિવાલોને થોડો સમય જાય પછી આપણે લીંપવી પડતી હોય છે. વધારે વરસાદના સમયે માટીના ઘરને નુકસાન થઈ શકે છે. જ્યારે વધારે વરસાદ પડે ત્યારે માટીના ઘરને શું થાય છે? નુકસાન થતું હોય છે. પૂર અને વાવાઝોડા દરમિયાન માટીના મકાનો પડી શકે છે. એટલે કે જ્યારે વાવાઝોડું આવે કે વધારે વરસાદ જ્યારે આવે ત્યારે માટીનું મકાન ધોવાણ થઈ અને પડી જતું પણ હોય છે. માટીના મકાનમાં જીવજંતુનો ડર રહે છે. માટીના બનેલા મકાનો કાચા હોવાથી ચોરી અને લૂંટનો ડર રહે છે. એ કેવા મકાનો કહેવાય? કાચા મકાનો કહેવાય. તો ચોરી થવાનો પણ ભય રહી શકે છે. તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું. આ રીતે એમ કે બધા જ જૂથોએ પોતાના ઘર અને પોતાના મકાનો વિશે વાત કરી. પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. પોતાનો પરિચય પૂરો થઈ ગયો પછી થોડાક કાર્યક્રમો રાખ્યા હતા એ ચાલુ થયા. બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા. બાળકોએ શું કર્યું? અલગ અલગ નૃત્ય રજૂ કર્યા. તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા. હવે જુઓ, દરેક રાજ્યની પોતાની ભાષા અને પોતાના નૃત્યો અલગ અલગ હોય છે. તો એમણે એમની ભાષામાં લોકગીતો રજૂ કર્યા. દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કાહવા અપાયું. જુઓ, કાશ્મીરનું પીણું બદામ અને ઇલાયચી સાથે કયું પીણું? કાશ્મીરનું કાહવા આપવામાં આવ્યું. અમે ખૂબ જ મજા માણી. એમ કે અમને બધાને ખૂબ જ મજા પડી. તો જુઓ બાળકો, અહીંયા આપણે કેટલાક રાજ્યો અને એ રાજ્યમાં કઈ ભાષા અને કયું નૃત્ય છે એ જોઈશું. તો ગુજરાત, ગુજરાતની આપણી ભાષા કઈ છે? ગુજરાતી. અને આપણું નૃત્ય ગરબા. પંજાબ, પંજાબની ભાષા પંજાબી. અને ત્યાં કેવા પ્રકારનું નૃત્ય હોય છે? ભાંગડા. મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રમાં કઈ ભાષા? મરાઠી. ત્યાંનું નૃત્ય લાવણી. તમિલનાડુમાં તામિલ ભાષા અને ભરતનાટ્યમ એમનું નૃત્ય છે. રાજસ્થાન, મારવાડી અને એમનો ઘૂમર નૃત્ય છે. કાશ્મીરમાં કાશ્મીરી ભાષા અને રોફ એમનું નૃત્ય છે. કેરળમાં મલયાલમ અને કથકલી એ એમનું નૃત્ય છે. સાંજે અમે દાલ સરોવર ગયા. અમે નાવડીમાં બનાવેલું ઘર હાઉસ બોટ જોયું. જુઓ, સાંજે બધા ક્યાં જાય છે? પછી દાલ સરોવર જાય છે. અને ત્યાં જઈને શું જુએ છે બધા જ? તો નાવડીમાં બનાવેલું ઘર એટલે કે હાઉસ બોટ જુએ છે. અમે શિકારામાં બેઠા અને અમે પાણીમાં ચાલવા કેટલાક બાળકોએ સહેલ હલેસા માર્યા. એ શેમાં બેઠા હતા? શિકારામાં બેઠા. અને શું કર્યું? પાણીમાં ચલાવવા માટે બધા બાળકોએ હલેસા માર્યા. અમે વાદળો પર્વતો વચ્ચે ચાર સિનાર જોયા. એટલે કે શું જોયું? વાદળો અને પર્વતો વચ્ચે પાણીમાં જયા જ્યારે સહેલગા કરવા માટે ત્યારે સરસ એવું જોયું. એમ કે બધાએ વાતાવરણ
हाउसबोट बीजा मकानोथी केवी रीते अलग पड़े छे? हाउसबोट छे ए आपड़ा मकानोथी केवी रीते एम के अलग छे? तो बीजा मकानो एक जग्याए स्थिर रहे छे। आपड़ू मकान छे तो हलनचलन करी शके छे, बीजे जई शके ना जई शके, तो एक जग्याए स्थिर छे। परंतु हाउसबोट एक एवुं घर छे जे पाणीमां तरतुं होय, शुं छे, पाणीमां ફરી શકે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતું રહે છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ હાઉસબોટે ફરતું ઘર છે। એના પછી શું તમને એવા મકાનોમાં રહેવું ગમે? કેમ, શું આપણને એવા મકાન એટલે કે હાઉસબોટ જેવા મકાનમાં રહેવું ગમે છે? તો હા, મને આ પ્રકારના ઘરમાં રહેવું ગમે, ખૂબ જ ગમે। કેમ ગમે છે? કારણ કે હાઉસબોટમાં સવારી કરતાં કરતાં માછલી, પાણી, વૃક્ષો, પહાડો વગેરે જોવાની ખૂબ જ મજા આવે। હાઉસબોટમાં બેસી સરોવરની સહેલગા કરવાનો આનંદ જ કંઈક અનેરો હોય છે। હાઉસબોટમાં એમ કે સવારી કરવાનો આનંદ ખૂબ જ અનેરો હોય છે। ચિત્રો જુઓ અને જોડો। અહીંયા શું કરવાનું છે? ચિત્રો આપેલા છે અને વચ્ચે નામ આપેલા છે, તો એ ચિત્રને આપણે જોડવાનું છે સાચા નામ સાથે કે આવું ઘર કયું હોઈ શકે। તો સૌથી પહેલું ચિત્ર જુઓ તો બધું તમારે ચોપડીમાં એને જોડવાનું છે અને એની બાજુમાં તમે જે જોયું હોય એ ઘરનું ચિત્ર પણ દોરવાનું રહેશે। તો અહીંયા સૌથી પહેલું ઘર છે, એ કેવું ઘર છે? બરફનું ઘર કહી શકાય, આપણે એને શું કહીશું? બરફના ઘરને ઈગ્લુ કહી શકીએ છીએ। એના નીચેનું ચિત્ર જુઓ, પાણીમાં છે ને, તો એ જોયું ને આપણે હમણાં જ કે પાણીમાં જે ઘર હોય એને શું કહીએ છીએ? આપણે હાઉસ બોટ કહીએ છીએ। એના પછી ત્રીજા નંબરનું ચિત્ર જુઓ, એ શેનું છે? ભૂંગો। એ કયું ઘર છે? આપણે ભૂંગો ઘર છે। એના પછી પહેલું દેખાય છે તો શું છે? એ કપડાનું બનાવેલું તંબુ, એ તંબુનું મકાન કહી શકાય આપણે। એના પછી ઊંચી બિલ્ડિંગોવાળો મકાનને આપણે બહુમાળી મકાન કહીશું। અને એના પછી કાચા મકાન દેખાય છે તો એ ઝૂંપડી છે। તો ઘણા બધા મકાનો છે અને નામ પણ આપેલા છે, તો એને જોડવાના છે આપણે। તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર રાઈટ કરો, એટલે કે ખરું કરો। આપણું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર આપણે ખરાની નિશાની કરવાની છે। તો અત્યારે બધાના જ ઘર કેવા હોય છે? પાકા મકાનો હોય છે। તો ઘાસનું બનેલું હોય ના, છાણનું ના, લાકડું તો એમાં ખરું, સિમેન્ટ તો ખરું કરીશું, કેનવાસનું હોય છે ના હોય, લોખંડનું હોય તો હા, લોખંડ વપરાય છે આપણા ઘરમાં માટે ત્યાં આપણે ખરું કરીશું, પ્લાસ્ટિક ના હોય, ચૂનાના પથ્થર હા વપરાય છે માટે ખરું, વાંસ ના હોય, ઈંટોનું હોય તો એમાં આપણે ખરાની નિશાની કરીશું, કાચ અને પથ્થર પણ હોય આપણા ઘરમાં તો ત્યાં પણ આપણે ખરાની નિશાની કરીશું। તમારા પાડોશમાં ઘરો જુઓ, તે શાના બનેલા છે? યાદી બનાવો। આપણી આજુબાજુના મકાનો શેના બનેલા હોય છે એની યાદી બનાવવાની છે। તો અમારા પાડોશમાં આવેલા ઘર રેતી, સિમેન્ટ, લોખંડ, લાકડું, ઈંટ, કાચ, પથ્થર વગેરેના બનેલા હોય છે। ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નમૂનાનો સંગ્રહ કરો। તો ચિત્રમાં જોઈ શકીએ છીએ કે ઘર બનાવવા કઈ કઈ વસ્તુ વપરાય છે, તો જુઓ, ઈંટ, રેતી, સિમેન્ટ, લોખંડ, કાચ, લાકડું વગેરેનો ઉપયોગ થતો હોય છે। તો આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં કે ઘર બનાવવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ થતો હોય છે। ચાલો ઈંટ બનાવીએ। જો ઈંટ કેવી રીતે બનાવાય એ જોઈએ આપણે। માટી એકઠી કરો, સૌ પહેલાં આપણે શું કરીશું? માટીને ભેગી કરીશું,
તેમાં પાણી ઉમેરી માટી ગુંદો. જુઓ, પહેલાં દેખાય છે ને, એમાં પાણી ઉમેરી અને માટીને શું કરવાની છે? ગુંદવાની છે. ખાલી દિવાસળીની પેટી ભરો. દિવાસળીની પેટીને શું કરવાની? ભરી દેવાની અને દબાવો અને દબાવી અને દિવાસળીની પેટીને આપણે ભરી દઈશું. સુકાય ત્યારબાદ કાઢી લો. જ્યારે સુકાઈ જાય ત્યારે એને કાઢી લેવાની. તમારી નાની ઈંટ તૈયાર છે. તો ઈંટ જેવો આકાર બની જશે. તમે તમારી બનાવેલી ઈંટને રંગ કરો. આપણે ઈંટને શું કરવાનું છે? રંગ કરી દઈશું. તેના પર તમારું નામ લખો. એના પર આપણે શું કરીશું? નામ લખીશું. બધી ઈંટો રંગીન ઘર બનાવવા ઉપયોગમાં લો. આપણે ઈંટોને શું કરવા? ઘર બનાવવા, રમકડાનું બનાવવું હોય તો એમાં ઉપયોગ લઈ શકાય. આ ઘરમાં છાપરાને સજાવો, એટલે કે ઘરની છતને શું કરવાનું છે? સજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 16 પૂર્ણ થાય છે. મારું ઘર. હવે એનો સ્વાધ્યાય આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.